ત્યારે માત્ર 3 જ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે. આજે ગુજરાતમાં એટલી એવા કેટલાય પ્રશ્નો સમસ્યાઓ આજે ઊભી છે, છતાંય આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી. સાથે સાથે માત્ર કોરમ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે. કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો, દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે, સાથે સાથે ટેટટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે, વનકર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે. આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કેમ સરકાર આટલું બધું ડરે છે? ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે? સાંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે? ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય, ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે. શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં 12 શિક્ષકોની ભરતી થાય છે. એવા અનેક સમસ્યાઓ પ્રશ્નો છે. 73AA ની જમીનોના કૌભાંડો આજે દિવસે ને દિવસે બહાર આવે છે. એવી રીતના એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય, સિંચાઈની બાબત હોય, કે દિવસે ને દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય, અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી, પ્રશ્નો પૂછવાના હતા. છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે વિપક્ષની સાથે અન્યાય નથી, પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે. માત્ર ને માત્ર આજનું જે સત્ર છે, ચોમાસું સત્ર, માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે. નામદાર સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અને એમની સાથેના 7 જજોની બેચે 1 ઓગસ્ટ 2024 ના રોજ જે ચુકાદો આપ્યો, જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું જે આરક્ષણ છે, એ આરક્ષણમાં એમણે ચુકાદામાં કીધું કે ક્રિમિનલ પદ્ધતિથી રાજ્યની સરકારો આનું વર્ગીકરણ કરીને એની જે પણ પેટા જ્ઞાતિઓ છે એ રાજ્ય સરકાર નક્કી કરીને એનો અધિકાર જે એમને આપવામાં આવ્યો છે, ત્યારે બંધારણનો આર્ટિકલ 341-342 નું આમાં ઉલ્લંઘન થાય છે. એ આર્ટિકલ મુજબ જે આરક્ષણ છે એમાં વધારો કે ઘટાડો કરવાનો હોય એનો અધિકાર માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ અને સંસદને છે, છતાં રાજ્ય સરકારને આ અધિકાર આપવામાં આવ્યો છે એવો ચુકાદો એમણે આપ્યો છે. ત્યારે રાજ્ય સરકારો ચોક્કસ જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓને પોતાની તરફ ખેંચવા માટે અમુક રેમનેસી ઉભું કરશે અને અંદર અંદર વર્ગ વિગ્રહ થશે, ત્યારે આ ભારત બંધના એલાનને લઈને અમે પણ બધાએ સામાજિક અને રાજકીય આગેવાનોએ સંગઠનોએ એક બેઠક યોજી. બેઠકની ચર્ચા બાદ અમે પણ આ ભારત બંધના એલાનનું સમર્થન કર્યું. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં અમે બંધનું એલાન આપ્યું છે અને એને આદિવાસી સમુદાય અને તમામ વર્ગ સમુદાયના લોકોએ આજે અમને સમર્થન આપ્યું છે. અને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકાના મથકો બજારો આજે સજ્જડ બંધ છે. આ જ અમારી એકતા છે. આવનાર દિવસોમાં જ્યારે પણ સંવિધાન અનામત બચાવવાની વાત હશે, આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું. આ બાબત એસસી એસટી વાળી વાત એ સામાન્ય રીતે એસસી એસટીની અનામત બાબા સાહેબે જે વખતે બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આ બંનેની અનામતો નિશ્ચિત કરવામાં આવી છે. કેન્દ્રમાં 15% એસસી અને 7% એસટી હતી, પરંતુ રાજ્યની વસ્તીને જોતા આપણે ત્યાં 7% અહીંયા એસસીને અને 15% એસટીને આપણે અહીંયા અનામત આપી રહ્યા છીએ. અને હાલ આ મુદ્દો અત્યારે ભલે બંધ આપ્યું હોય, પરંતુ અત્યારે જે રીતની વાત વિપક્ષ કરી રહ્યો છે, વર્ગ વિગ્રહનો વિષય અને વર્ગ વિગ્રહની વાત, એસસી એમોંગ એસસીને લડાવવાની વાત, એસટી એમોંગ એસસીને લડાવવા એસટીને લડાવવાની વાત અત્યારે વિપક્ષ કરી રહ્યો છે, ત્યારે સમગ્ર એસસી અને એસટી સમાજના લોકોને મારી અપીલ છે, આપ સૌ આ મુદ્દો ખૂબ ધ્યાનપૂર્વક ઊંડાણથી આપ સમજશો તો બાબા સાહેબે બનાવેલા બંધારણની અંદર કોઈ ક્ષતિ સિવાય એમના હકોને ન્યાય મળી રહે એ પ્રકારની વાત એમણે કરેલી છે. એસસી એસટી અનામતના સામાજિક વર્ગીકરણના જ વિરોધને લઈને ભિલોડાનગર જે છે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. તમને દ્રશ્યો બતાવીશ કે માખીયાનો જે રસ્તો છે ત્યાં જે તમામ જે બજારો છે એ બજારો બંધ રાખવામાં આવે છે, સાથે જ જે બેંકો છે એ બેંકોમાં પણ બંધ કરાવવાનો પ્રયાસ જે સમાજના સંગઠન આગેવાનો છે કરી રહ્યા છે. આપણે જોઈ શકો છો કે પોલીસ, જિલ્લા એલસીબી પોલીસ હોય, સ્થાનિક પોલીસ હોય, તમામ પોલીસનો સજ્જડ બંદોબસ્ત છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો.
આવી રહ્યો છે, ખાસ કરીને મોડાસા શહેરમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે સામાજિક વર્ગીકરણનો જે મુદ્દો છે કે જેમાં ક્રિમી લેયર લાગુ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે કોર્ટ દ્વારા, તેનો આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિરોધ સજ્જડ જોવા મળી રહ્યો છે. તમામ જે બજારો છે બિલોડાનગરના તમામ બંધ જોવા મળ્યા હતા. બિલોડા હોય, શામળાજી હોય, ઈડર, મેઘરજ, વિજયનગર બધી જ જગ્યાએ બંધનું એલાનના સમર્થનમાં આવેલા છીએ અને સ્વેચ્છાએ લોકોએ આ જે જજમેન્ટ આપ્યું છે એના વિરુદ્ધમાં સ્વેચ્છાએ લોકો બંધમાં જોડાયા છે. અમે બિલોડા તાલુકાના બધા રહેવાસી જે કાર્યકરો છીએ, ઈડર તાલુકાના બી અમારી સાથે છે, વિજયનગરના બી થોડા છે, અને દરેક અત્યારે આપ જોઈ શકશો કે દુકાનો એક એક દુકાન બંધ છે. ભારત બંધના એલાનને પગલે અમદાવાદમાં પણ તમામ જગ્યાએ બંધનું પાલન કરવામાં આવે તે હેતુસર અનેક કાર્યકર્તાઓ જે છે તે આજે વેપારીઓને બંધ કરાવવા માટે અપીલ કરવા માટે નીકળ્યા છે. તમામ લોકો આ બંધમાં જોડાય તે માટે આહવાન કરવા નીકળ્યા છે. બપોર બાદ જે છે તે તેમનું આંદોલન છે તે ઉગ્ર સ્વરૂપ બનશે અને ક્યાંક ને ક્યાંક પ્રતિક ધરણા રૂપે તેઓ લોકો બેસે અને તમામ લોકોને સંવિધાનના બચાવ માટે એક અપીલ કરવામાં આવી રહી છે તે પ્રકારના દ્રશ્યો અહીંયા આગળ જોવા મળે છે. હાલના દ્રશ્યો જોઈ શકો છો, જોધપુર વિસ્તાર આસપાસના દ્રશ્યો છે કે ત્યાં તમામ દુકાનો જે છે તે અત્યારે હાલ બંધ કરવામાં આવી છે. અન્ય લોકો જે છે તે લોકો પણ અત્યારે હાલ બંધ પાળવા માટે ફરજ કરી રહ્યા છે. મૌલિક જામે 4 ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ.